जय श्री कृष्ण वाला विद्यार्थी मित्रों, चलो अभ्यास करवा माटे तैयार थई गया छो ने? तो बाल मित्रों, आज आपणे पाना नंबर 59 पर अभ्यास करवानो छे। गया लेक्चर नी अंदर आपणे पाना नंबर 58 पर अभ्यास कर्यो हतो। तो बधा ज मारी साथे अभ्यास करवा माटे तैयार थई जाओ। चलो अहींया छे बंगड़ी फेंक। आ कई रमत छे? बंगड़ी फेंकनी। कर्मा अने आयुष बंगड़ी फेंकनी रमत रमी रह्या छे। कर्मा टपका पर बंगड़ी फेंके छे। जो आप टपका ऊपर बंगड़ी फेंकी, हवे ने शुं कीधुं? दरेक मोटू लाल टपकू 10 अंक बराबर छे अने नानू लीलू टपकू छे ए अंक पर 1 अंक बराबर छे। हवे आ लाल टपकाने आपणे 10 गणवाना अने लीला टपकाને 1 ગણવાનો। શું ગણવાનો? 1। તો જુઓ અહીંયા પહેલા છે ટપકા, તો લાલ ટપકા કેટલા છે આની અંદર? તો કે 4 ટપકા હતા, તો 1, 2, 3 અને 4 વત્તા લીલા કેટલા હતા? તો કે 4। તો કે અંક આ 4 છે, તો આપણે 10 10 ગણીએ તો કેટલા થાય? 10 એકા 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40। તો 40 વત્તા 1 1 ના કેટલા છે? 4। તો 40 વત્તા 4 બરાબર 2 ચોકડા 44। આ રીતે આ રમત તમે તમારા ઘરે પણ રમી શકો છો। હવે જો, તેથી કર્માને 44 અંક મળ્યા। તેઓ બે વાર બંગડી ફેંકે છે। અહીંયા તેમના અંકો લખેલા છે। અહીંયા ફેંક છે, અહીંયા કર્મા અને અહીંયા આયુષ છે, અને અહીંયા વિજેતા। પહેલો તો કોણ છે? કર્મા ને 44 અંક આવ્યા અને આયુષ ને 13 આવ્યા, તો એમાંથી વિજેતા કોણ બન્યું? કર્મા। બીજામાં કર્મા ને 16 આવ્યા અને આયુષ ને 32 આવ્યા, તો વિજેતા કોણ બન્યું? આયુષ। આમાં એક છોકરો અને એક છોકરી લીધા છે આ રમતમાં અને બંને મિત્ર છે અને આ રીતે એ રમત રમી રહ્યા છે અને કોણ વિજેતા બને છે એ પણ આ રીતે બતાવે છે। તો આપણે પણ આપણી પાછળના પેજ ઉપર જોઈશું, આ રીતે આપણે રમત રમવાની છે જાતે અને અંક લખવાના છે। જુઓ અહીંયા આપણને આ ટપકા આપેલા છે, લાલ ટપકા છે એને 10 ગણવાના છે, લીલું ટપકું છે એને 1 ગણવાનું છે। ઉપરના બોર્ડનો ઉપયોગ કરીને તમે પણ આ રમત તમારા મિત્ર સાથે રમી શકો છો। તમારા દરેક દાવ માટે અંક લખો। દાવ મારા અંક, મારા મિત્રના અંક અને વિજેતા। પ્રથમ દાવમાં 33 અને એના મિત્રના 13, તો કોણ જીત્યું? તો કે જય। અહીંયા જય અને ધ્રુવી બે મિત્ર છે। હવે બીજો દાવ, તો કે 14, અમારા અંક 14 આવ્યા અને મિત્રના 12 આવ્યા, તો કોણ જીત્યું? તો કે એમાં પણ જય જીત્યું। ત્રીજામાં મારા અંક 23 આવ્યા અને મિત્રના 24 આવ્યા, તો કોણ જીત્યું? ધ્રુવી। હવે આમાં ચોથામાં જયને 23 આવ્યા, ધ્રુવીને 32 આવ્યા, તો કોણ જીત્યું? ધ્રુવી। પાંચમામાં જયને 15 આવ્યા, ધ્રુવીને 12 આવ્યા, તો કોણ જીત્યું? જય। અને છઠ્ઠામાં જયને 33 આવ્યા, ધ્રુવીને 12 આવ્યા, તો કોણ જીત્યું? જય। તો કે આ વિજેતા છે, આ બધા જીતેલા છે, આ વિજેતાઓના નામ છે। આ રીતે તમારે અહીંયા કોષ્ટક લખવાનું છે। હું અહીંયાથી ફોટો પાડીને મોકલીશ, એટલે તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર આ કોષ્ટક પૂરી દેવાનું છે। હવે જો, વાસળીવાળો અને ઉંદર અહીંયા વાર્તા છે। આ પહેલા ચિત્રની અંદર શું આપ્યું જુઓ? અહીંયા એક માણસ છે, જો ઘણા બધા છોકરાઓ છે, કેટલું બધું ચિત્રમાં બતાવ્યું, ઉંદરો છે, જુઓ ઘરની ઉંદર ને બાર ને શેટી નીચે ને કબાટમાં ને જ્યાં જુઓ ત્યાં બધે જ ઉંદરો 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 દેખાય છે, દેખાય છે ને? ઘરની ઉપર એ ઉંદર, ઘરની નીચે ઉંદર, શેટી નીચે ઉંદર, જુઓ શેટીની ઉપર એ ઉંદર, જ્યાં જુઓ ત્યાં બધાને હેરાન કરે ઉંદર, કોઈને શાંતિથી જમવા ના દે, બેસવા ના દે, સુવા ના દે, આ ઉંદરો એટલા બધા એને હેરાન કરતા હતા। બીજા નંબરમાં જુઓ, મને એવો માણસ જોઈએ છે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે, દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ। આ રાજાએ શું કીધું ખબર? આ રાજા જ હતો એક માણસ, એને શું કીધું કે મારે એવો વ્યક્તિ જોવે કે જે ઉંદરોને પકડી શકે, હે, દરેક ઉંદર માટે તેને એક સોનાનો સિક્કો આપીશ। ત્રીજા નંબર, હું તે કરીશ। એક વાસળીવાળો આવ્યો, એણે એમ કીધું કે હું તે કરીશ। શું વાસળી વડે? રાજાએ પૂછ્યું કે વાસળી વડે કરીશ? ચોથા નંબરમાં વાસળીવાળો કે હા હું એના વડે કરીશ, તો જુઓ
વાંસળી વાળાએ શું કર્યું? ટોપલી મૂકી નીચે વાંસળી વગાડવાનું ચાલુ કર્યું. વાંસળી વગાડવા માંડ્યો, ઉંદરો એક એક કરતા ટોપલીની અંદર આવવા માંડ્યા. પાંચમા નંબર, મારું ઇનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા છે. વાંસળી વાળાએ શું કીધું કે મેં 80 ઉંદર પકડ્યા છે, પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? રાજાએ એવું કીધું કે તમે આટલા બધા ઉંદર કઈ રીતે ગણ્યા છે? સહેલું છે, મેં આ કાર્ડ વાપર્યા છે. શું કહે છે વાંસળી વાળો? કે મેં આ કાર્ડ વાપર્યા, મેં એક ઉંદર ગણ્યો અને એક કાર્ડ મારા ખિસ્સામાં મૂક્યો. એક એક ઉંદર આવતો ગયો અને મેં એક એક કાર્ડ ખિસ્સામાં મૂક્યો. એક ઉંદર માટે એક કાર્ડ, તો બે ઉંદર માટે કેટલા હોય? બે કાર્ડ. તો અહીંયા કેટલા ઉંદર માટે? તો અહીંયા જો 1 2 3 4 5 6 અને 7 કેટલા ઉંદર માટે કાર્ડ અહીંયા છે? તો કે 7 ઉંદર માટેના 7 કાર્ડ છે. મારા ખિસ્સામાં જ્યારે 10 કાર્ડ થયા ત્યારે મેં આ કાર્ડ સાથે તેને બદલ્યું. 10 કાર્ડ થઈ જાય એટલે શું કર્યું ખબર? 10નું એક કાર્ડ બનાવ્યું. જો આ 5 અને 5, 5 5ના 2 છે, તો 5 5ના 2 ભેગા કરી કેટલા થાય? 10. એટલે 10 ઉંદર થઈ જાય ને એટલે એને કાર્ડ બદલી કાઢ્યું. કેવું કાર્ડ બનાવી નાખ્યું? તો કે આવું ચોરસ 10નું કાર્ડ બનાવી નાખ્યું. જ્યારે 7 ઉંદર વધારે આવ્યા ત્યારે મારા ખિસ્સામાં આવા કાર્ડ હતા. જો 1 10નું કાર્ડ કરી નાખ્યું, 10 ઉંદર આવ્યા, પાછળથી કેટલા આવ્યા? 7 ઉંદર આવ્યા. 1 2 3 4 5 6 અને 7, તો 7 માટે એક એક ના રહ્યા અને 10નું 1, તો એકડે 7 કેટલા થયા? 17. તો 17 ઉંદર માટેનું આ છે. હવે જુઓ, જો તેણે અહીં સુધી ગણ્યું હોય તો તેના ખિસ્સામાં કયા કાર્ડ હશે? અહીંયા કેટલા છે? અમા 23. તો આપણે કેટલા? આ એકમ છે અને આ દશક છે. આ જે પાછળના એકમ છે ને એ એક એકના છે અને દશક હશે એને 10 10ના આપણે ગણવાના, બરાબર? તો અહીંયા 23 છે, તો એકમ કેટલા છે? 3. તો 1 1ના 3 થયા અને દશકમાં કેટલા છે? 2. તો કે 10 10ના 2 થયા, એટલે 10 20 21 22 ને 23 થઈ ગયા. 23 એ જ રીતે અહીંયા 47 આપ્યા છે. તો એકમ 7 છે, એક તો કે 1 1ના 7 કરવાના છે. દશકમાં કેટલા છે? 4. તો 10 10ના 4 કરવાના છે ચોરસ. એ જ રીતે અહીંયા 55માં પણ રકમ છૂટી પાડવાની છે. અહીંયા 63માં એકમ 3 છે, તો 1 1ના 3, દશક 6 છે, તો 10 10ના 6. અહીંયા 72, તો 1 1ના 2 અને 10 10ના 7. અહીંયા 80 છે, તો 8 8 10 10 10ના લેવાના. 10 1 10 10 2 20 10 3 30 10 4 40 10 5 50 10 6 60 10 7 70 ને 10 8 80. તો આ રીતે આપણે એકમ અને દશકને છૂટા પાડવાના છે અને આ રીતે લખવાનું છે. જુઓ, રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા. આ 80 સિક્કા નથી. એણે ગણીએ, જો 10 20 30 40 50 60 70. હવે શું થયું હશે તેનું તમે અનુમાન કરી શકો છો. તમારા વર્ગમાં વાર્તાનું નાટક ભજવો. પણ જો બાળમિત્રો, આપણે વર્ગમાં તો અત્યારે જઈ શકીએ એમ નથી, વર્ગની અંદર બધા ભેગા થઈ શકીએ એવું પણ નથી, તો એના માટે આપણે આ ઘરે જ કરવાનું છે. જો અહીંયા બતાવ્યું છે 10 20 30 40 50 60 70 અને છૂટા છે. લ્યો, આ રહ્યા તમારા ઉંદર, મજા માણો. એણે શું કીધું ખબર વાસળીવાળાએ? રાજાએ પૈસા પૂરા ના આપ્યા, તો વાસળીવાળાએ શું કીધું? મને પૈસા નહીં આપો તો હું તો તમારા ઉંદર પાછા બધા નાખીશ. તો વાસળીવાળાએ ટોપલી ખોલી અને વાસળી વગાડવાનું ચાલુ કર્યું. જેવી વાસળી વગાડવાનું ચાલુ કર્યું, ઉંદરો તો બધા દોડતા દોડતા બહાર આવ્યા. જો રાજાના માથા ઉપર ચડી ગયા ને પગ ઉપર ને હાથ ઉપર ને પેટ ઉપર ને બધે જ ચડી ગયા ઉંદર. વાસળીવાળાએ કહ્યું પૈસા ના આપ્યા એટલે તમારા ઉંદર તમને પાછા. હવે સ્વચ્છ શાળા દિવસ. આજે અમારે શાળાની સફાઈ કરવાની છે. અમે ટુકડી બનાવીશું. દરેક ટુકડીનામાં 10 વિદ્યાર્થીઓ રહેશે. એણે શું કીધું? અમારી શાળાની આજે સફાઈ કરવાની છે અને અમે ટુકડીઓ બનાવીશું, 10 10ની ટુકડી બનાવીશું. અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે. સારું,
આ અમે જોઈએ, ઘસો અને સાફ કરજો. અહીંયા બનાવ્યું છે બધા જ વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા. ધોરણ એકમાં કેટલા વિદ્યાર્થી છે? 53. ધોરણ બેમાં 42. ધોરણ ત્રણમાં 35. ધોરણ ચારમાં 54 અને ધોરણ પાંચમાં 26. 1 થી 5 ધોરણની સંખ્યા અહીંયા આપી છે. હવે તો કે દરેક વર્ગમાં કેટલી ટુકડીઓ હશે, કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે અહીં લખો. અહીંયા ધોરણ 1 થી 5 લખ્યું આપણે, જે આગળ આપણે જોયું. કેટલી ટુકડીઓ બનશે અને બાકી રહેલા વિદ્યાર્થીઓ? અહીંયા કેટલા હતા પાંચડે તગડે? 53. તો 53માંથી 5 ટુકડી બનશે 10-10ની અને 3 વિદ્યાર્થીઓ બાકી રહેશે. અહીંયા 42 હતા તો 10-10ની 4 ટુકડી બનશે અને 2 વિદ્યાર્થી બાકી રહેશે. અહીંયા 35 છે તો 10-10ની 3 ટુકડી બનશે અને 5 વિદ્યાર્થી બાકી રહેશે. અહીંયા 54 છે તો 10-10ની 5 ટુકડી બનશે અને 4 વિદ્યાર્થી બાકી રહેશે. અહીંયા 26 છે તો 10-10ની 2 ટુકડી બનશે અને 6 વિદ્યાર્થીઓ બાકી રહેશે. તો બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? આપણે બધાનો સરવાળો કર્યો તો કેટલા આવ્યા કુલ? 20. કેટલા છે? 20. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડીઓ બનાવી શકાય? હવે 20 વિદ્યાર્થીઓ હોય તો આની કેટલી ટુકડી બને? 10 એકા 10 ને 10 2 20. તો કે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ 2 ટુકડી બનાવી શકશું. કેટલી બનાવી શકશું? તો કે 2. હવે અહીંયા તો મહાવરો છે, તમારી શાળામાં 10-10ની ટુકડી. તમારી શાળામાં દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે શોધવાના. દરેક વર્ગમાં 10-10ની ટુકડી બનાવવાની છે અને દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થી બાકી રહે તે જોવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે શાળાએ આવતા નથી અત્યારે અને આ કોરોનાની મહામારીના કારણે આપણે અત્યારે બધા ભેગા થઈ શકીએ એવી પરિસ્થિતિ નથી. એના માટે બાળ મિત્રો આપણે આ મહાવરો અહીંયા કરાવી શકીએ એવી પરિસ્થિતિ નથી. તો આપણે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ 8 પૂર્ણ કરીએ છીએ. હવે પ્રશ્ન 6, ચિત્રો પ્રમાણે ખાનામાં સંખ્યા લખો. જુઓ અહીંયા દશક છે અને અહીંયા એકમ છે. દશક કેટલા આપેલા છે? દશકનો 1 અને એકમ 1, 2, 3 ને 4. તો એકમ 4 છે, દશકનું 1 છે, એટલે 1 ચોગડે 14. હવે બાળ મિત્રો, આની જગ્યાએ તમને અહીંયા દશક અને એકમ લખીને ના આપ્યા હોય અને અહીંયા એમ લખ્યું હોય કે ખાલી જગ્યા દશક વત્તા ખાલી જગ્યા એકમ બરાબર કેટલા, તો આપણે અહીંયા લખવાનું છે આટલા 10 છે એટલા એકમ છે બરાબર કેટલા. જુઓ અહીંયા કેટલા છે 10-10ના? 1, 2, 3 અને 4. તો અને એકમ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આપણે ગણતરી ક્યાંથી કરવાની? પહેલાં એકમથી. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 એકમ 4 દશક બરાબર 14 9 9 49. અહીંયા એકમ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 એકમ 2 દશક બરાબર બગડે 8 ડે 28. અહીંયા એકમ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. 6 એકમ અને 5 દશક બરાબર 5 ડે 6 ડે 56. આ રીતે એકમ દશકને ગણતરી કરવાની છે. પરીક્ષામાં પૂછાય તો ખૂબ સરસ રીતે લખવાનું છે. હવે આપણે અહીંયા આવ્યા તો કે આપેલી નોટો અને સિક્કાઓનો સરવાળો કરો. અહીંયા 10-10ની કેટલી નોટ આપી છે? 2 અને 1 રૂપિયાનો 1 સિક્કો. તો 10 એકા 10, 10 2 20, 20 ને 1 21. તો બગડે 1 ડે 21 રૂપિયા થયા. અહીંયા કેટલી નોટ છે 10-10ની? 1, 2, 3 ને 4. 10 એકા 10, 10 2 20, 10 તેરી 30, 10 ચોક 40, 41 ને 42. તો ચોકડે બગડે 42 રૂપિયા થયા. આ રીતે આપણે નોટ અને સિક્કાની ગણતરી કરી અને કુલ ટોટલ લખવાનું છે. હવે આપણે અહીંયા વસ્તુની કિંમતને નોટો અને સિક્કા સાથે જોડીશું. જુઓ પેન્સિલ કેટલા રૂપિયાની છે? 3 રૂપિયાની. દડો કેટલા રૂપિયાનો છે? 25 રૂપિયાનો. કોન કેટલા રૂપિયાનો છે? 13 રૂપિયાનો. બુક કેટલા રૂપિયાની છે? 17 રૂપિયાની. અને કંપાસ 30 રૂપિયાનો. હવે અહીંયા આપણને વસ્તુ અને એની કિંમત આપી છે, અહીંયા સામે એને પૈસા આપેલા છે. આપણે ગણતરી કરી અને એને જોડવાના. પેન્સિલ 3 રૂપિયાની છે તો આપણે અહીંયા જોઈશું. જુઓ
एक एक रुपयाना त्रण सिक्का छे एनी साथे जोड़ीशु एक बे अने त्रण बराबर। हवे दड़ो पच्चीस रुपयानो छे तो जो अहींया दस एका दस, दस दू वीस, एकवीस बावीस त्रेवीस चौवीस पच्चीस, तो अहींया पच्चीस रुपया साथे आपणे एने जोड़ीशुं। कोन केटलानो छे तेर रुपया, तो कोनमां जो आपणे जोईए अहींया दस नो घड़ियो छे ने एक एकना त्रण सिक्का छे, तो दस एका दस अगियार बार ने तेर, તો કોનને આપણે તેર સાથે જોડીશું। હવે બુક, બુકના કેટલા છે સત્તર, તો હવે આપણે સત્તર રૂપિયા ગણવાના, તો કે જુઓ અહીંયા દસની નોટ છે અને એક એકના સાત સિક્કા છે, તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર, તો આપણે એને કોની સાથે જોડીશું સત્તર સાથે। હવે કંપાસના કેટલા છે ત્રીસ રૂપિયા છે, તો જુઓ અહીંયા ઉપર આપેલી છે દસ દસની ત્રણ નોટ આપેલી છે, એટલે દસ એકા દસ, દસ દુ વીસ, દસ તેરી ત્રીસ, તો આ રીતે બાળમિત્રો આપણે જોડકા જોડવાના છે। તો આપણે આજે પાઠ્યપુસ્તકની અંદર અને નોટબુકની અંદર પ્રકરણ આઠ પૂર્ણ કરીએ છીએ બાળમિત્રો। તો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી રાખીશું, હવે પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બાળમિત્રો।